તમારું નામ અને પરિચય આપશો? મારું નામ ધારા પ્રવીણભાઈ પટેલ છે અને હું પોતે વિઝ્યુઅલ આર્ટિસ્ટ છું. આપણે ઇન્ટિરિયર એક્સટિરિયર્સમાં પેઇન્ટિંગ્સ અને યસ એ ગ્રાફિક્સનું એનું કામ કરીએ છીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે. કેટલા વખતથી તમે આ ફિલ્ડમાં છો અને આ કઈ રીતે તમે ક્યાં શીખ્યા હતા? હું સેટ સીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં 2019માં પાસ આઉટ છું. આફ્ટર દેટ હું 3 યર્સ પી પ્રોડક્શન ફેકલ્ટી લઈ ચૂકી છું. આપણે ગ્રાફિક્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શીખવાડતા હતા અને પછી હવે મારું પોતાનું છે એટલે મારું 5 થી 6 વર્ષનો એક્સપિરિયન્સ છે. તમને જે હમણાં તાજેતરમાં જે રશિયા જવાનો મોકો મળ્યો એમાં કઈ રીતે તમે ત્યાં જઈ શક્યા પહોંચ્યા અને ત્યાં આગળ ભારત દેશમાંથી 2 જણા એમાં તમારો નંબર લાગ્યો એના માટે શું કહેશો? અમે ભારત દેશનું જે આ એનાઉન્સ થયું કે રિપ્રેઝેન્ટેટિવ તરીકે બ્રિક્સમાં આવવાનું છે તો બ્રિક્સની એક સબમિટ હતી અને મને ખબર પડી તો અમે મારા પોર્ટફોલિયો ને બધું મેં શેર કર્યું અને 3 લેવલ્સ પાર કરીને પછી એ લોકોએ રશિયામાંથી સિલેક્શન કર્યું કે ભારતમાંથી કોણ આવશે આર્ટની ફિલ્ડમાંથી. સો પહેલાં અમારું વર્ક પોર્ટફોલિયો હતું, પછી અમારું સીવી આવ્યું છે એટલે પછી એ લોકોએ ડિસાઈડ કર્યું કે હવે આ પરફેક્ટ કેન્ડિડેટ છે તો આપણે એને ઇન્વાઇટ કરી શકાય એમ છે. અને ત્યાં જઈને બી અમે 10 કન્ટ્રીના અલગ અલગ આર્ટિસ્ટ સાથે મુલાકાત કરી અને અમે કોલાબરેશન કર્યું. એક જ બ્રિક્સનું મોટિવ હતું કે આપણે ઇન્ટરનેશનલી કમ્યુનિકેશન વધારવું છે અને બને એટલું આર્ટ એન્ડ કલ્ચરને પ્રમોટ કરવું છે. સો એ રીતનું એમનું બ્રિક્સ સબમિટનું એક ઉદ્દેશ્ય હતો. ત્યાં જઈને અમે 3 ગ્રુપ્સમાં ડિવાઈડ થયા હતા. 3 ગ્રુપ્સમાં એટલે કે તમારે આર્ટિસ્ટ છો તો તમે ક્રિએશન કરી શકો છો, ઇનોવેશન લાવી શકો છો. એક જ ચેલેન્જ આપ્યું હતું કે જેમાં એ લોકોનું રિજન જેવું લ્યાનોસ કરીને તો એ રિજન ઉપરથી રિસર્ચ કરીને અને લિમિટેડ મટીરિયલ યુઝ કરીને તમારે એક આર્ટ પીસ બનાવવાનું છે અને લિમિટેડ ટાઈમમાં. સો એક ચેલેન્જ એ આપ્યો હતો અમને. પણ એઝ પર મારી એક્સપર્ટીઝ હતી તો એમને મને એમાં લીડ તરીકે એક અપ્રોચ કર્યું કે તમે લીડ કરો આખો પ્રોજેક્ટ. અને ત્યાં બી મેં મારું પ્રોજેક્ટ અપ્રોચ કર્યું અને સિલેક્ટ બી થયું. અને ત્યાંની જે ઉલિયાનોસ રિજન છે એ ઘણી બધી ડાયનોસોર્સની બધીને અવશેષો ત્યાં મળી આવે છે તો એના જ ઉપરથી મેં રિસર્ચ કરીને પછી આખું ઇન્સ્ટોલેશન રેડી કર્યું છે. ઈચ એન્ડ એવરી એલિમેન્ટ જેટલું બી મેં એમાં મૂકેલું હતું આર્ટ ઇન્સ્ટોલેશનમાં એ હરેક વસ્તુ રિપ્રેઝેન્ટ કરતું હતું ઉલિયાનોસ એ લોકોનું રશિયાનું રિજન. તમે જેમ કહ્યું કે તમે ત્યાં 10 અલગ અલગ કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ સાથે કામ કર્યું તો એ તમને ત્યાં શું શીખવા મળ્યું અને એ જે શીખ્યા તમે હાઉ યુ વિલ ઇમ્પ્લિમેન્ટ ઇન યોર કેરિયર ફ્રોમ નાઉ? સૌથી પહેલાં તો એ શીખ્યું કે જ્યારે આપણે ઇન્ટરનેશનલી આર્ટિસ્ટ કે ઇન્ટરનેશનલી લોકો સાથે વાત કરીએ અને કામ કરીએ સપોઝ તો આપણે સૌથી પહેલાં કોઓપરેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કોલાબોરેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ટીમ બિલ્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ જ બધી વસ્તુ અને પેશન્સ અગેન, જેમ કે ઇન્ડિયા પોતે રિપ્રેઝેન્ટ લીડ કરી રહ્યું હતું આખો આર્ટ પ્રોજેક્ટ. સો અમારામાં એ ક્વોલિટી આવી કે હરેક કન્ટ્રીઝના સાથે કેવી રીતે કોલાબરેટિવ કામ કરવું. હવે જે તમે શીખ્યા અને તમે ઇમ્પ્લિમેન્ટ ક્યાં અને કેવી રીતે કરશો? ઇમ્પ્લિમેન્ટ તો ઠીક છે પણ યસ મને એવી આશા રહેશે કે હું ઇન્ટરનેશનલી હું કોલાબરેશન મારું આર્ટને વધારે વધારે લઈ જઉં અને બસ એ લોકો સાથે હું કોલાબરેટ કરું. તમે જે કઈ કઈ કન્ટ્રી સાથે ત્યાં કોલાબોરેશન કર્યું? અમે લોકો 10 કન્ટ્રી સાથે હતા એટલે બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથોપિયા, રશિયા, ચાઇના, યસ એ બધી સબ જગ્યાએ અમે કઈ વાતનું કોલેબોરેશન કર્યું. વોટ ટર્મ્સ? આર્ટ એન્ડ કલ્ચર ઉપર. વોટ કાઇન્ડ ઓફ હેવ યુ સાઇન્ડ એની MOU? નો નોટ યેટ. અમે કઈ હજી સાઇન MOU નથી કર્યું પણ અમારું કોલેબોરેશન ઇન કેસ પછી વધ્યું છે. પહેલાં અમે એકસાથે બધાએ કામ કર્યું, એકસાથે અમે એકબીજાને ઓળખ્યા, ઇન્ટરનેશનલી બધાની સ્કિલ ટેલેન્ટ અને એ બધી વસ્તુ અમે જાણી. હવે હું એવી ઓપોર્ચ્યુનિટીઝ સર્ચ કરવા જઈશ કે ઇન્ટરનેશનલી મારું વર્ક બી ત્યાં એ લોકો સાથે પહોંચે ને એમનું આપણા સાથે. આર્ટ અને કલ્ચર ની અંદર કઈ પ્રવૃત્તિ બતાવી? એમાં આર્ટ કલ્ચર અનેક પ્રવૃત્તિઓ, કયા વિષય ઉપર હતું? મારું વિઝ્યુઅલ આર્ટ ઉપર હતું.
વિઝ્યુઅલ આર્ટ. યસ, એટલે એમાં બી ઘણા બધા વસ્તુ હોય, પેઇન્ટિંગ હોય, સ્કલ્પચર અને આર્ટ ઇન્સ્ટોલેશન. મેં આર્ટ ઇન્સ્ટોલેશનમાં મારું વર્ક આપ્યું, આઈડિયા આપ્યો. યસ, તમે જે ફિલ્ડમાં આ બ્રિક સમિટમાં ગયા તો ભારતના બીજા સ્ટુડન્ટોને પણ આવી પ્રેરણા મળે એ માટે કોઈ મેસેજ આપવા માંગશો? હું એક જ મેસેજ આપવા માંગીશ કે કોઈ બી વસ્તુમાં છે ને આગળ વધવું હોય ને, એસ્પેશિયલી અમારી વસ્તુમાં, પેઇન્ટિંગ્સમાં અને વિઝ્યુઅલ આર્ટ્સમાં, તો તમારે સૌથી પહેલાં સ્કિલ જ ખાલી ડેવલપ કરો. બીજી બધી વસ્તુ તમારા માટે જસ્ટ ટૂલ છે. સો તમારે અગર આઈડિયાઝ કોઈ છે, સૌ પાસે આપણા ઇન્ડિયા પાસે તો ભરપૂર ટેલેન્ટ છે, પણ ક્યાંક ને ક્યાંક એ રિફ્લેક્શન નથી થતું. તો એનું કારણ શું છે કે ક્યાંક એ લોકોના સપોર્ટની જરૂર હોય, રાઈટ? તો એ સપોર્ટ નોટ ઓનલી જસ્ટ સોશિયલ હોય પણ એ ઘરથી જ ચાલુ થાય, રાઈટ? તો એ બધી વસ્તુ બી એક એ લોકોને હું એઝ અ પેરેન્ટને હું એઝ અ કહી શકીશ કે ભાઈ ચલો તમે એમને તમારા જે ચાઇલ્ડ છે એને સપોર્ટ કરે અને આવી રીતે કોઈક ઓપોર્ચ્યુનિટી આપે કોઈ બી ઇન્ટરનેશનલની, તો એ લોકોને પ્રમોટ કરે. એટલે મારું એક જ કોલ છે કે જેટલા બી ચિલ્ડ્રન છે અને નવી જનરેશન છે એ લોકો કંઈક ના કંઈક એક્ટિવિટી કરતા રહે, પોર્ટફોલિયોને મજબૂત કરતા રહે. તમને ખબર નથી ફ્યુચરમાં એ તમારું ક્યાં અને કેવી રીતે રિફ્લેક્ટ થશે. પણ એવોર્ડ તો રિઝલ્ટ તો શું છે એ લોકો ડિસાઈડ કરે, પ્રોસેસ અમે એઝ એન આર્ટિસ્ટ અમે પ્રોસેસ ને વધારે એન્જોય કરીએ. અપકમિંગ તો મને બહુ ખબર નથી, પણ જયારે અગર મને કોઈ બી અગર આવી ઓપોર્ચ્યુનિટી આવી જેને મારે ઇન્ડિયા ને ભારત ને અગર રિપ્રેઝેન્ટ કરવાનું થયું અને આપણું રિચ કલ્ચર ને રિપ્રેઝેન્ટ કરવાનું થયું, તો હું ઓલવેઝ ઇન રહીશ અને ઓલવેઝ હું ત્યાં હાજર રહીશ એવી હું આશા રાખું છું. યસ, મારો સપોર્ટ હંમેશા રહેશે. અચ્છા, ભારતની કોઈ બીજા રાજ્યમાં તમારી કલાનું પ્રદર્શન થયું છે? ના, આપણા રાજ્ય ભારતમાં ના. હું અત્યારે ભારતમાંથી યંગેસ્ટ આર્ટ તરીકે યંગેસ્ટ આર્ટિસ્ટ તરીકે સિલેક્ટ થઈ છું. એટલે હજી મારો જસ્ટ બિગિનર છે, એટલે આપણે ગુજરાતમાંથી શરૂઆત કરી છે. પણ ધીરે ધીરે મારી ઈચ્છા છે, બહુ બધા વિઝન છે કે આપણે વર્લ્ડ વાઇડ, અત્યારે નેશનલી તો અચીવ કર્યું પણ હવે આપણે વર્લ્ડ વાઇડ બી બધી જગ્યાએ કરી એક્ઝિબિશન. એઝ અ પેરેન્ટ, તમે જ્યારે તમને ખબર પડી કે તમારું ડોટર દાદા સાહેબ સી ઇઝ નોટ ગુડ ઇન સ્ટડીઝ બટ સી ઇઝ વેરી ગુડ એક્સેલન્ટ રાધર ઇન આર્ટ્સ એન્ડ ફાઇન આર્ટ્સ એન્ડ વોટ, તો ત્યારે તમારું રિએક્શન અને હાઉ યુ હેડ ટુ ધેટ સિચ્યુએશન? હું એક યોગ ગુરુ છું, પ્રવીણ પટેલ. કોઈ બી મા બાપને એવું થઈ જાય કે આપણો સંતાન એમ કહી દે કે મારે નથી ભણવું, તો એનું કેટલું બધું એ થઈ જાય, આઘાતજનક થઈ જાય મા બાપને. પણ મેં વિચાર્યું, કારણ કે હું બી નથી ભણ્યો, મેં કરાટે કર્યું, એના પછી હું યોગ ગુરુ બન્યો. ભણ્યો નથી પણ કંઈક ટેલેન્ટ હોવું જોઈએ, તો ટેલેન્ટ કાઢવા માટે શું કરવું જોઈએ? તો એને એનો જે ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુમાં એને ઝંપડાવા દો. તો એનો ઇન્ટરેસ્ટ હતો કે મમ્મીને કીધું, પછી મને કીધું ઓકે નો પ્રોબ્લેમ. પૂછ્યા કે ભાઈ 10મા ધોરણમાં આટલા ટકા લાવવા પડશે તો જ તમને અહીંયા એડમિશન મળશે. ઓકે, ભણવું નથી નો પ્રોબ્લેમ. કારણ કે હું ચિંતિત થયો એવો નહોતો, કારણ કે મને ખબર છે કે આ વ્યક્તિની અંદરથી શું નીકળે એવું છે, તો એની અંદર એ પડેલું તો અમે ના પાડી નહીં. નો પ્રોબ્લેમ, તું આ કર, ક્યારે બી કોઈ બી પ્રોબ્લેમ હોય, સપોર્ટની જરૂર હોય, અમે તો મા બાપ છીએ તો કરવા જ જોઈએ ને. ગભરાવાની આવશ્યકતા નથી, દરેક વ્યક્તિએ જોવાનું છે કે આપણા સંતાનને નથી ભણવું તો અધર્સ શું વસ્તુ છે, એ સ્કિલ બહાર લાવવા માટે પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નમાં અત્યારે રિઝલ્ટ દેખાઈ આવે છે. એઝ અ મધર, તમે તમારા ડોટરને જે જોઈએ એક માં તરીકે કેવું પ્રેરણા અને કેવું મોટિવેશન આપો છો?
મારે તો કુદરતી ઝાડ છે એટલે હું રંગોળી ને એવું બધું કરું છું, અને મેં ફાઇન આર્ટ કરેલું છે એટલે એમ્બ્રોઇડરીમાં ને બધે હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલી છું એટલે એનું બધું એને બધું આવડે છે એ જોઈને જ શીખી. હા યસ જીન્સ પાસ ઓન યસ ઇકરી આપ જે જગ્યા અત્યારે પહોંચ્યા એ પહોંચતા પહોંચતા કોઈ આ સંઘર્ષમયની અંદર એવા કોઈ પ્રસંગો બન્યા છે કે તમને તકલીફ પડી હોય એવી બે વાત કરો ને. તકલીફ પહેલા પડે સર, પછી તમને એનું ફળ મળે. જોવા જઈએ તો તકલીફ એટલે ના કહેવાય, એ બહુ પરફેક્ટ વર્ડ ના કહી શકાય, કેમ કે મારું પેશન હતું એટલે તમારે બી જેટલા બી તમારે પ્રેશર આવે સપોઝ આખા મારા જર્નીમાં તે આપણે એને હેન્ડલ કરી લઈએ, કેમ કે તમે એને છોડો નહીં, કેમ કે તમારો સૌથી પ્રથમ પ્રેમ છે. આર્ટ મારા માટે સૌ પ્રથમ પ્રેમ છે મારો એટલે ગમે તેટલી સ્ટ્રગલ આવે આપણે એને છોડીએ નહીં. એટલે એ જ વસ્તુ મેં મારા છોકરાઓને બીજે મારા સ્ટુડન્ટ્સ રહ્યા હતા એ લોકોને એ જ કીધી કે તમે મિસ્ટેક કરો, ભરપૂર મિસ્ટેક કરો, તમે એનાથી ગભરાવો નહીં, લિટરલી એ તમને ક્યાંક ને ક્યાંક યુટિલાઇઝ થશે ફ્યુચરમાં. એટલે આ જ વસ્તુ મને મેં શીખી છે કે ચેલેન્જીસ આવે પણ એમાંથી તમારું કંઈક નવું નીકળે. તમે કોઈ પણ આર્ટ બનાવો એટલે તમારી સ્ટાર્ટિંગ પોઈન્ટ થી એન્ડ પોઈન્ટ તમારા મગજમાં હોય પણ એટ ધ એન્ડ ઓફ ધી વર્ક તમને એવું લાગે કે ના આ મારું બેસ્ટ નથી એવું બન્યું છે, એવું સ્ક્રેપ જે તમને એવું લાગે કે તમે ફાડી ફાકી દીધું હોય. એ સ્ટાર્ટિંગના યર્સમાં બહુ થતું સર, અમારે સ્ટાર્ટિંગના યર્સમાં જેમ મેં ફાઉન્ડેશન સ્ટાર્ટ કર્યું તો ઘણી વખત એવું બન્યું હતું કે જે બનાવવા માંગીએ છીએ બનતું નથી, પણ હવે વિઝન પહેલાં આવી જાય કે શું બનાવવું છે અને જ્યાં સુધી એ બને નહીં ત્યાં સુધી ઊંઘ ના આવે. એટલે ત્યાં બી એ જ વસ્તુ રશિયામાં બી એ જ વસ્તુ હતી કે જ્યારે અમે કોઈ બી આર્ટ ઇન્સ્ટોલેશન બનાવ્યું તો મારા ચીનમાં આખી આખી વસ્તુ રેડી હતી પણ એ જ્યાં સુધી સામે ના આવે ત્યાં સુધી આપણે ઊંઘતા નહોતા. એટલે 7 કલાકમાં એટલે પોસિબલ થાય છે મેન પાવરને એને કેવી રીતે ટેકલ કરવું અને કેવી રીતે તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવું કામથી લઈને વિઝન એક ઉપર જ વિઝન ઉપર કામ કરવું એ ડિફિકલ્ટ છે પણ એ વિઝન તમારે પહેલાં હોવું જોઈએ. હવે વિઝન ક્લિયર હોય છે અમારે અત્યાર સુધીનો તમારો બેસ્ટ જે આર્ટવર્ક છે એ કયું? જોવા જઈએ તો હું એઝ એન આર્ટિસ્ટ મારા હરેક બેસ્ટ વર્ક હું કરીને જ નીકળું છું, છેલ્લું પહેલું સમજીને જ હું કરું છું એટલે બધા આર્ટ પીસ સારા જ નીકળે છે કૃપા છે ભગવાન. લગભગ બધું આવી ગયું.